झेरी द्रव्य मिथेनॉल नो उपयोग करीने सेनेटाइजर्स बनावता फेक्टरीना संचालक सामे गुनो दाखल करायो छे। હાલમાં સેનેટાઇઝર અંગે બજારમાં મળતા સેનેટાઇઝર જે હલકી અને માનવ જીવન જોખમાય તેવા કેમિકલના મિશ્રણોથી તૈયાર કરાતા હોય, આર્થિક કમાણી કરી લેતા હોય આવા ઉત્પાદનકર્તાઓને શોધી કાયદેસરની કાર્યવાહી માટેની સૂચના પીસીબીને મળેલ છે। બાતમીદારોની બાતમી મળી હતી કે ગોરવા બીઆઈડીસી પ્લોટ નંબર 2માં નીતિનભાઈ કોટવાણી નામનો ઈસમ એક ઇન્ડસ્ટ્રીઝના નામે સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરે છે, જે શરીરને હાનિ કરે તેવા મિશ્રણ ભેળવી બનાવે છે, જેથી રેડ કરાઈ હતી। શેડની બહારના ભાગે કોઈ કંપનીનું બોર્ડ કે હોર્ડિંગ્સ લગાવેલ ન હતું। આ મામલે એફએસએલની પણ મદદ લેવાઈ હતી। સ્થળ ઉપરથી 45,47,000 નો જથ્થો મળી આવ્યો હતો। એફએસએલનો અભિપ્રાય મેળવતા મિથેનોલ ઝેરી પ્રકારનું કેમિકલ છે, તેનો સેનેટાઇઝર તરીકે ઉપયોગ કરવાથી શરીરમાં ચામડી દ્વારા શ્વાસ કે મોઢું, જઠર, આંતરડામાંથી લોહીમાં શોષણ પામી અંધાપો, કોમા અને મૃત્યુ સુધીની ઝેરી અસર નિપજાવી શકે છે। ફેક્ટરી ખાતેથી ગુનામાં સંડોવાયેલા નીતિન કોટવાણીની અટકાયત કરતા પહેલા ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સમગ્ર મુદ્દે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। બીજી તરફથી સૂચના હતી કે આ કોરોનાની મહામારીના સમયમાં સેનેટાઇઝર અને ઇન્જેક્શનમાં ડુપ્લિકેટ માલ વેચવામાં આવી રહ્યો છે। આ સૂચનાને આધારે અમારી ટીમો અમે વાચમાં રાખી હતી અને આ ટીમની બાતમીના આધારે એકે એન્ટરપ્રાઇઝીસ કંપનીમાં રેડ કરવામાં આવી હતી અને એના ઉપરથી શંકાસ્પદ લાગતા તેમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી। જાણવા જોગ દાખલ કર્યા પછી એમાં એફએસએલમાં સેનેટાઇઝરની જે કન્સ્ટિટ્યુઅન્ટ છે, જે એમાં માલ વાપરવામાં આવે છે, એની એફએસએલની સેમ્પલિંગ કર્યા પછી એફએસએલની રિપોર્ટ આવી અને એફએસએલની રિપોર્ટ આવ્યા પછી ગુના દાખલ કરવામાં આવ્યા છે। એફએસએલની રિપોર્ટમાં આવ્યું છે કે અમે 20%થી લઈને અને 73% સુધી 70%થી ઉપર પણ મેથનોલ છે। મેથનોલ જે છે, અમારા જે એક્સપર્ટ છે ટોક્સિકોલોજીના, એને કહેવા પ્રમાણે મેથનોલ એક ઝેરી અસર કરતા હોય છે અને ખાસ કરીને બાળકો ઉપર એની ખૂબ ઝેરી અસર થતી હોય છે, ત્વચા ઉપર, સ્કિન ઉપર, અને એનાથી કોમા પણ થઈ શકે અને વધારે ક્વોન્ટિટીમાં મિથનોલ અંદર બોડીમાં જાય તો એનાથી ડેથ પણ થઈ શકતી હોય છે। એકે એન્ટરપ્રાઇઝીસને જે સેનેટાઇઝર બનાવવાના લાઇસન્સ છે એ 2020માં જૂન 2020થી મળેલો છે। અમે વાપરવા માટે ફક્ત એને ઇથાઇલ આલ્કોહોલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની પરમિશન છે, મિથનોલની એને કોઈ પરમિશન નથી વાપરવાની। તો આ એમના લાઇસન્સની કન્ડિશનનો ભંગ કર્યો છે અને પબ્લિકની હેલ્થ માટે પણ એક ગુનો કર્યો છે। એને લીધે એના વિરુદ્ધમાં ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટની કલમ 27A મુજબ, આઈપીસીની કલમ 308, 420 અને ફોર્જરી, એટલે આ જે એના પેમ્પલેટ લગાડ્યા છે એના ઉપર જે પેકિંગને લગાડી છે એ પેકિંગ ખોટી લગાડી છે, કેમકે પેકિંગમાં લખ્યું છે કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે, પણ ખરેખર આમાં આઇસોપ્રોપાઇલ છે જ નહીં, આમાં મેથનોલ છે। ટોટલ 47,00,000નો માલ કબજે કરવામાં આવ્યો છે। આજથી 10-11 મહિનાથી એના કામ ચાલુ હતા। દર મહિનામાં એના કરીબ 1 કરોડના માલના વેચાણ થાય છે। જ્યાં જ્યાં વેચાણ કર્યા છે એ જગ્યા ઉપર પણ અમે જાણ કરી દીધી છે અને જ્યાં માલ પડ્યા છે એ પણ અમે કબજે કરવાના છે। આશરે 10-11 કરોડના માલ આ કંપનીએ અત્યાર સુધીમાં વેચી દીધો છે।